જામનગરના પેડેશ્વર વિસ્તારમાં ભગવતી ગોવિંદના માલિક જયેશભાઈ ઉપાધ્યાય રાત્રિના સમય પોતાની ઓફિસ બંધ કરીને ઘરે છે, જે દરમિયાન તેમની પાસે રૂપિયા 5,81,430 ની રોકડ રકમ હોવાથી તેઓએ એક કાળા કલરની બેગમાં રાખી એ બેગ બાઇક ચાલુ કરવાના પ્રયત્નો કર્યા. દરમિયાન એક અજાણ્યો યુવાન બાઇકમાં રાખેલો જયેશભાઈની ઓફિસેથી 5,81,430 રૂપિયા કાળા થેલામાં પૈસા લઈને નીચે ઉતર્યા. નીચે બેડેશ્વરીની ઓફિસ છે, આશુતોષ પેટ્રોલ પંપ પાસે. નીચે ઉતરીને એનું ગાડી ચાલુ કરતા હતા, અંદર ચાવી નાખતા હતા, ગાડી ચાલુ નહોતી થતી. એ દરમિયાન સામેથી એક 22 થી 25 વર્ષનો છોકરો ઉઘાડે વાહન પેન્ટ પહેર્યું હતું જીન્સ જેવું, એ થેલો ઝૂંટવી અને સીધો નદી બાજુ ભાગી ગયો છે. તો આજુબાજુમાં બધા રાડારાડી કરતા, એમના મેનેજરની બધા આવી ગયા છે અને 100 નંબરને ફોન કરતા. અમારો સ્ટાફ બધો ત્યાં ઘટના સ્થળે છે, અમારા અધિકારી બધા ત્યાં જ છે, એસપી સાહેબને બધા ત્યાં પહોંચી ગયા છે અને અત્યારે કમ્પ્લેન પૂરેપૂરી ફરિયાદ લઈ લીધી છે અને ગુનો દાખલ કરાવી દીધો છે અને તપાસ ચાલુ છે. ભગવતી રોડવેજના માલિક સાંજે ઓફિસનું કામ પતાવી અને પૈસાનો હિસાબ લઈ અને ઓફિસેથી નીચે ઉતરતા એક વ્યક્તિ રોડ ઉપરથી આવી દોડી અને મારા એક્ટિવામાં જે પૈસાનો થેલો રાખેલો હતો એ પૈસાનો થેલો ઝૂંટવી અને ફરાર થઈ ગયેલ છે, જેની અંદર આશરે 6 લાખ જેવી રકમ હતી. તરત જ 100 નંબર ડાયલ કરી એટલે તરત જ LCB પોલીસ અને SP સાહેબ વિધિન 10 મિનિટની અંદર જ પહોંચી ગયા હતા ઘટના સ્થળે આવી જરૂરી સૂચના આપી અને મને FIR નોંધાવવા માટે દઈને પ્રાથમિક અહીંયા પોલીસ સ્ટેશન મોકલી દીધું. હાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી સમગ્ર ઘટના અંગેની જાણકારી મેળવી આજુબાજુના વિસ્તારમાં તપાસ હાથ ધરી છે. શહેરના તમામ બહારના રોડ પર નાકાબંધી કરી દેવામાં છે. હાલ ઘટના સ્થળે LCV, SOG તેમજ બી ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. જયદીપ નકુમ, ન્યૂઝ ઓનલાઈન, જામનગર.